પાટણના ચાણસમાં એસટી ડેપોમાં મહિલાના રૂપિયા 3.15 લાખના દાગીના ચોરનાર મહિલા ઝડપાઈ. ચાણસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ લાખોના દાગીના ચોરનાર મહિલાને ઝડપી પાડી. પાટણ જિલ્લાના ચાણસમાં તાલુકાના કંબોઈ ગામના પૂજાબા ભરતસિંહ સોલંકી નામની મહિલા બુધવારના રોજ ચાણસમાં એસટી ડેપો ખાતેથી વડાવલી જવા એસટી બસમાં બેસવા જતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તેઓની નજર ચૂકવી મહિલાના પર્સમાંથી રૂપિયા 15 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના સિફતપૂર્વક રીતે ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જે બાબતની પૂજાબાને જાણ થતાં તેઓએ દાગીના ચોરી જનારા અજાણ્યા ઈસમની પરિવારજનો સાથે તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ જગ્યાએ તેનો પત્તો ન લાગતા આખરે તેઓ દ્વારા ગુરુવારના રોજ ચાણસમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી ચાણસમાં પીઆઈ શક્તિસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ સરદારસિંહ સહિતના સ્ટાફે ચક્રો ગતિમાન બનાવી ગણતરીના કલાકમ જ કાતરા ગામની હાલ રહે મોઢેરાવાળી જસોદાબેન બાબુભાઈને ચોરીનો મુદ્દામાલ સાથે આબાદ ઝડપી લઈ પાટણ જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂ કરી આગળની તાજવીજ હાથ ધરી છે. ચાણસમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ચોરીના બનાવને ઉકેલવામાં આવતા તેઓની કામગીરીને પાટણ જિલ્લા પોલીસ વડાએ બિરદાવી હતી. ભરત લીંબાચિયા, ZSTV, સિદ્ધપુર. પાટણની અંદર બી આવી જ બસ સ્ટેન્ડમાંથી ચોરીઓ થયેલી છે કે જેમાં બી અત્યારે જેમાં ફૂટેજ મળેલા છે તેના આધારે તેમની પૂછપરછ ચાલુ છે. આ સિવાય આસપાસના જિલ્લાઓમાં બી જ્યાં બી બસ સ્ટેન્ડ અને ભીડભાડવાળી જગ્યાએ ચોરી થયેલી છે તેના બી ફૂટેજ મેળવી અને આ મહિલા આના સિવાયના બી કોઈ બી ગુનામાં સામેલ છે કે નહીં તેની હાલમાં ખંતપૂર્વકની મહેનત ચાલુ છે. મહિલા સાથે અન્ય કોઈ આરોપી સામેલ છે કે? બિલકુલ, અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે તેના પરિવારમાં બીજા કેટલા મેલ કે બીજા આવી જ ઉંમરના કેટલા ફિમેલ છે જેઓ બી આ સમય દરમિયાન ક્યાં ક્યાં હોય છે આગળની વિગત માંગતા અમે ચેક કરીશું અને જો જરૂર જણાશે તો એમની બી અરેસ્ટ કરવામાં